तो हीराबा पंच महाभूतमां विलीन थई गया छे। वहली सवारे 3:30 वागे तेओए अंतिम श्वास लीधा हता ने त्यारबाद प्रधानमंत्री नरेन्द्र मोदी पण तेओ पण दिल्ली थी अमदावाद पहुंच्या अने भाईना घरे पहुंच्या अने त्यारबाद तेओए माताना अंतिम दर्शन कर्या हता, पुष्प अर्पण कर्या अने अश्रु भीनी आँखे तेओए अंतिम विदाय आपी छे। માતાના અંતિમ દર્શન કર્યા અને મનમાં બસ એ જ વિચાર સાથે કે હવે એ હાથ નથી જે મને આશીર્વાદ આપશે, હવે એ શબ્દો કોણ બોલશે કે દીકરા તારું ધ્યાન રાખજે, ગમે તેટલો વ્યસ્ત હોય પરંતુ ટાઈમે જમી લેજે, કોઈ પણ માં હોય એ તેના દીકરા માટે આ જ શબ્દો ઉચ્ચારતી હોય છે। અને હીરાબાઈ તો તેમના જીવનમાં એટલો સંઘર્ષ કર્યો છે, સંઘર્ષ બાદ આ સિદ્ધિ તેમના સંતાનોને મળી છે અને દેશનું આ સર્વોચ્ચ પદ જ્યાં બિરાજ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। કારણ કે કહેવાય છે કે પહેલી જે શિક્ષક હોય જીવનનો તે માતા હોય છે અને માતા જ બાળકોનું ઘડતર કરતું હોય છે અને એ જ માતાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પણ ઘડતર કર્યું। પીએમએ પુત્ર ધર્મ અને રાજધર્મ બંને નિભાવ્યો છે, માતાના અંતિમ સંસ્કાર કરી અને દેશ માટે પણ હવે તેઓએ કામ શરૂ કરી દીધું છે। ગાંધીનગર રાજભવન પહોંચ્યા છે પીએમ મોદી। માતા હીરાબાના નિધનથી પીએમ ભાવુક થયા। પીએમ મોદી અને ભાઈઓએ કર્યા અંતિમ સંસ્કાર। વડનગર અને ઊંઝાના વેપારીઓએ પણ બંધ પાડ્યો છે, સ્વૈચ્છિક બંધ તેઓએ પાડ્યો છે। તો વેપારીઓ પણ આજે તેઓ કામ ધંધો ચાલુ નહીં રાખે, કારણ કે આ એ સ્થળ છે જ્યાં હીરાબાએ તેમના બાળકોનું સિંચન કર્યું હતું। તો હીરાબાના નિધન પર પરિવારજનોનું નિવેદન છે કે કપરા સમયમાં પ્રાર્થના માટે તમામનો ધન્યવાદ, તમામને વિનંતી, દિવંગત આત્માને વિચારોમાં રાખો, પોતાના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમને યથાવત રાખો, હીરાબાને આ જ સાચી શ્રદ્ધાંજલિ હશે। તો પરિવાર પણ એ જ ઈચ્છી રહ્યો છે કે દરેક વ્યક્તિ પોતાના કામ જે છે તેમાં વ્યસ્ત રહે, કોઈ પણ તેમાં અડચણરૂપ ન થાય એકબીજાના કામમાં। પીએમ મોદીના માતા હીરાબાનું નિધન ઊંઝાના વેપારીઓની હીરાબાને શ્રદ્ધાંજલિ છે। ઊંઝા એપીએમસીના વેપારીઓ બંધ પાડશે, સ્વયંભૂ બંધ પાડી અને હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। જોકે પરિવાર ઈચ્છી રહ્યો છે કે દરેક વ્યક્તિ જે પણ નિર્ધારિત તેમના કામ છે એ કામ યથાવત રાખે। ઊંઝાના વેપારીઓની હીરાબાને શ્રદ્ધાંજલિ, બંધ પાડીને તેઓ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। મહેસાણાના વડનગરમાં પણ પ્રધાનમંત્રી મોદીના માતાના નિધનના પગલે શોક છવાયો છે। હીરાબાના નિધનના પગલે વડનગરના વેપારીઓ શોક પાડવા માટે સ્વયંભૂ બંધ પાડશે। 3 દિવસ વડનગરવાસીઓ બજાર બંધ રાખી હીરાબાને શ્રદ્ધાંજલિ આપશે। 3 દિવસ સુધી બજાર બંધ રાખવામાં આવશે અને શ્રદ્ધાંજલિ આપશે ઊંઝા એપીએમસીના વેપારીઓએ આ નિર્ણય લીધો છે। જો કે પરિવારજનો ઈચ્છી રહ્યા છે કે દરેક વ્યક્તિ પોતાના નિર્ધારિત જે કાર્યક્રમો છે તે યથાવત રાખે, કામ પૂર્ણ કરે। વડનગરના વેપારીઓએ 3 દિવસનો શોક પાડવાનો નિર્ણય કર્યો છે। પૂજ્ય હીરાબા 100 વર્ષના હતા અને ગુજરી ગયા છે, તેનું અમને ભારેમાં ભારે દુઃખ છે। આખા વડનગરની માં હોય તેવું અમને દુઃખ થયું છે। પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે। વડનગરનું બજાર 3 દિવસ સ્વયંભૂ બંધ રહેશે। વેપારી દ્વારા વડનગરના સમર્થ વેપારી આજે નિર્ણય લીધો છે કે હીરાબાનું જે નિધન થયું અને અક્ષરવાસ થયો એમના શોક અને દુઃખના કારણે સમગ્ર વડનગર અને સમર્થ વેપારી વર્ગ તેમજ સમગ્ર દેશ આજે શોક અને દુઃખની લાગણી અનુભવી રહ્યો છે અને એના માનની અંદર અને સર્વોપરી સદભાવ થઈ ભગવાન સ્વામિનારાયણ એમના આત્માની ચીર શાંતિ અર્પે એટલા માટે 3 દિવસ સુધી બજાર બંધ રાખવા માટેનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે। તો આ વર્ષે જૂન મહિનામાં જ 100મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો હીરાબાઈ। 18 જૂન 1923ના રોજ મહેસાણામાં તેમનો જન્મ થયો। હીરાબેનના લગ્ન દામોદરદાસ મૂળચંદ મોદી સાથે થયા હતા, જેમના 3 સંતાનો જેમાં 3જા નંબરનું સંતાન એટલે નરેન્દ્ર મોદી, આ સાથે અમૃત મોદી, પંકજ મોદી, પ્રહલાદ મોદી, સોમાભાઈ અને દીકરી વસંતીબેન। તો આ તેમના સંતાનો 100મા વર્ષમાં પ્રવેશ કરવા પર અનેક યાદો પણ તેમના પરિવારે તાજી કરી હતી, જૂની યાદો વાગોળી હતી।
હીરાબાની પણ અનેક કહાની છે. હીરાબા પણ જ્યારે પોતાની વાત કરતા ત્યારે તેઓ એ જ કહેતા કે મેં તો મારા બાળકોને જન્મ આપ્યો છે, પરંતુ સિંચન ઈશ્વરે કર્યું છે. તેઓ ઈશ્વરમાં માનતા હતા, પ્રભુનું હંમેશા નામ જપતા રહેતા હતા અને સેવા કાર્ય પણ કર્યા કરતા હતા. તો પ્રહલાદ મોદીએ શું કહ્યું તે પણ સાંભળીએ. તો નસીબદાર હોય છે જેઓ 100 વર્ષ સુધી જીવી શકે છે. અને હીરાબા તો 2016 માં એવો પ્રસંગ આવ્યો હતો કે જ્યારે તેઓ તબિયત એ રીતે નાદુરસ્ત થઈ હતી. અત્યાર સુધીમાં બહુ ઓછા એવા પ્રસંગો આવ્યા છે, એવો ઓછો સમય આવ્યો છે જ્યારે માંદગી આવી હોય. હંમેશા તેમને જુઓ તો સશક્ત લેડી આ સાથે જ એક બહાદુર લેડીના તેમાં દર્શન થતા હતા. અને એ જ વાત લોકોએ પણ શીખવા જેવી છે કે કઈ રીતે તેઓએ ગરીબાઈમાં જીવન ગુજાર્યું અને ત્યારબાદ સંતાનોને મોટા કર્યા. અને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આવી માતાઓ ઘર ઘરમાં પેદા થાય અને આવા મોદી નરેન્દ્ર મોદી પણ ઘર ઘરમાં પેદા થાય તો ભારતનો ઉદ્ધાર થઈ જાય. આપના જેવા સપૂતને અને પરિવારને રાજ્ય, રાષ્ટ્ર અને દુનિયાની સેવામાં સમર્પિત કરનાર પૂજનીય માં હીરાબા, એમની વિદાયથી કોને પીડા ન થાય. એક સાધુ તરીકે, શતાયુ માં હીરાબાના નિર્વાણને મારા પ્રણામ અને સમસ્ત નરેન્દ્રભાઈ મોદીના પરિવારનો એક વટવૃક્ષ હતું, એ વટવૃક્ષનો વિનાશ થયો હોય, એ ખસી ગયું હોય એવું એમના પરિવારને ચોક્કસ લાગે. અમને પણ જે વ્યક્તિને નરેન્દ્રભાઈ માટે પ્રેમ છે અને નરેન્દ્રભાઈને એમની માતા માટે થઈને જેટલો પ્રેમ હતો, એટલો જ પ્રેમ ગુજરાતની દરેક વ્યક્તિને હીરાબા માટે હોય એ સો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના માતૃશ્રી પૂજ્ય હીરાબાનું અવસાનના સમાચાર જાણી અને ખૂબ જ દુઃખ અનુભવું છું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અને એમના પરિવારજનો ને એકદમ ગરીબીના સમયમાં મોટા કરી, ભણાવી અને સંઘર્ષ કરીને હીરાબાએ પોતાનું સમગ્ર જીવન પરિવારને સમર્પિત કર્યું હતું અને પરિવારના મુખ્ય હતા. પ્રધાનમંત્રી પણ વારંવાર એમના માતુશ્રીના પ્રેમને કારણે એમને મળવા પણ જતા હતા. હમણાં જ 2 દિવસ પહેલાં સમાચાર હતા કે એ બીમાર પડ્યા છે, પરંતુ સાજા થઈને બહાર આવી જાય એવી શક્યતા હતી. એ સમયે જ હીરાબાએ આજે દેહ છોડ્યો છે. ત્યારે પ્રધાનમંત્રીશ્રીના પૂરા પરિવારજનો માટે હું સંવેદના વ્યક્ત કરું છું. પરમાત્મા પૂજ્ય હીરાબાને પરમ શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું. કે વડાપ્રધાન હોય, એમના માતુશ્રીનું જ્યારે આજે દુઃખદ અવસાન થયું હોય અને એ એક સામાન્ય પરિવારની જેવી રીતે પરિવાર જીવતો હોય, જે રીતે એમના બધા જ સગા સંબંધીઓ પણ એક સામાન્ય પરિવારની તે રીતે જીવી રહ્યા છે. સંદેશો એ છે કે તમામ લોકોએ જમીનથી જોડાઈને રહેવું જોઈએ. કોઈ જો સંસ્કાર મિલા હૈ, માં સે મિલા હૈ ઓર રાષ્ટ્ર ધર્મ કે લીએ મોદીજી સતત કાર્યશીલ હૈ. આ બંને નવરાત્રની અંદર મધના પાણી ઉપર ઉપવાસ કરવાની જે પ્રેરણા છે, જે એમણે પણ લીધું, જે તપશ્ચર્યા કરે મોદી સાહેબ, આની પણ પ્રેરણા જે છે માતુશ્રી હીરાબાએ આપેલી છે. મહામાનવ ને જન્મ આપનાર માતા, એમનું અવસાન થયું છે. એમની સાથેના વર્ષો સાથેના સંબંધો મારા રહ્યા છે. સાહેબે 67માં સંઘમાં કામ શરૂ કર્યું વડનગરમાં,
67માં અમે ધોકામાં જનસંઘ નુકસાન દરમિયાનના સમય દરમિયાન અનેક વખત પૂજ્ય બાના દર્શનનો લાભ અને આશીર્વાદનો લાભ મને મળ્યો છે. હું પ્રભુને પ્રાર્થના કરું છું કે પૂજ્ય બાના આત્માને ભગવાન ચીર શાંતિ આપે. કેમ મૈસૂર ફ્રોમ 70માં મોદીજી વિઝિટેડ એઝ ચીફ મિનિસ્ટર વન્સ એન્ડ એઝ અ પ્રાઇમ મિનિસ્ટર ટ્વાઇસ. Recently, 4 days back, Pralad Modiji met with an accident in Mysore, near Mysore. He admitted to our hospital. He recovered and came back 2 days back. Just we came to pay our final respects to Dhiriwad Sao. Apna Shraddhe Vada Pradhan Narendra Bhai na Matrushri Hirabanu Dukha Dausan Thayu Che. Matra Deshe Nahi Pan Samaje Samagra Gujarate Ek Prerna Murti, Vatsalya Murti, Sneha Murti Hirabane Khoya Che. જે રીતે હીરાબાના સંસ્કારોથી શ્રદ્ધે વડાપ્રધાને કામ કર્યું છે, એ જ સંસ્કારો પર ચાલી, કર્તવ્ય નિશ્ચાર પર ચાલી અને સમાજ અને દેશનું કામ કરી શકાય, એ જ આજના દિવસનો એક સંકલ્પ હોઈ શકે. આપના માધ્યમથી હું હીરાબાને મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. પ્રધાનમંત્રીજી કે માતાજી કા નિધન હો ગયા. માતાજી સિર્ફ મોદીજી કે નહીં, હમ સબનો કે માતા. कुछ दिनों से बीमार थी और अचानक वो हम लोगों के बीच से चली गई. आ बन्ने नवरात्र नी अंदर मधना पानी ऊपर उपवास करवानी जे प्रेरणा छे, जे एमने पण लीधो, जे तपश्चर्या करे मोदी साहेब, आनी पण प्रेरणा जे छे मातुश्री हीराबाए आपेली छे. દુઃખદ ઘટના છે. અમે હોસ્પિટલ ગયા હતા, સ્ટેન્ટિંગ થ્રોમ્બોલાઇઝ કર્યું હતું બાને, અને જે ક્રિટિકલ સમય હોય આમાં દુઃખદ ઘટના બની છે. મારું કન્ડોલન્સ અને આપણા પ્રધાનમંત્રીજીને ભગવાન હિંમત આપે એવી મારી ભગવાનને પ્રાર્થના છે. આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતુશ્રી હીરાબાનું આજે અવસાન થયું છે ત્યારે ઈશ્વરને પ્રાર્થના કરું છું કે દિવ્ય આત્માને મોક્ષ મળે. હીરાબાનું જીવન એક એવું જીવન હતું કે દરેક સમાજ માટે, દેશ માટે એક ઉદાહરણરૂપ હતું કે જેમને એમના યુવાની કાળની અંદર કષ્ટ વેઠીને દીકરાઓને ભણાવીને આ સ્ટેજ સુધી પહોંચાડ્યા હતા, ત્યારે ઈશ્વરને આ દિવ્ય આત્માને મોક્ષ મળે અને તેમના પરિવારને શક્તિ મળે તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. તા અને પુત્રનો પ્રેમ છે, એ પ્રેમ દર્શાવ્યો છે, એ કહું તો જરાય ખોટું નથી. આજે જ્યારે એમના કુટુંબ પર આવી આપત્તિ આવી છે ત્યારે પૂરા પરિવાર માટે હું સાંત્વના પાઠવું છું. પુનઃ હીરાબાને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય એવા શ્રદ્ધાસુમન હું અર્પણ કરું છું. મોદી સાહેબને વડાપ્રધાન ઘણા કહેશે, પણ મારો નરેન્દ્ર કેનારી આજ વહી ગઈ છે એનું પૂરા ભારતને દુઃખ તો હોય જ, પણ સમગ્ર અમારા કલા જગત વતી ચરણોમાં કોટી કોટી વંદન કરી અને એમને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. અને મોદી સાહેબને એક માનો સાંયો ગુમાવ્યો છે, ભલે ગમે એવડી માં ઓવર હે દુષ્કાળ, એને દુષ્કાળ જ કહેવાય છે, તો મોદી સાહેબને પણ માં વિશેનું દુઃખ સહન કરવાની પરમાત્મા શક્તિ આપે. પ્રધાનમંત્રી ઓર ઉનકા પૂરા પરિવાર કે ઉપર જો દુઃખ કી ઘડી જો આઈ હૈ, એ કઠિન સમય હોતા હૈ, ઓર હમ પૂરા શિવસેના પરિવાર, ઠાકરે પરિવાર, હમારી જનતા ઉનકે સાથ ઇન દુઃખ કી ઘડી મેં. ઇસ દુઃખ કી ઘડી મેં મોદી જી કે ઇસ ઘડી મેં હમ સાથ હૈ, ઓર ઇસ દુઃખ કો સહન કરને કી શક્તિ ભગવાન ઉનકો દે, ઓર હમ સભી રતપુર તક શ્રદ્ધાંજલિ ઉસ માતા કો અર્પિત કરતે હૈ. તો આપણે જેને મહાનાયક કહીએ છીએ, જે મહાનાયક હોય તેની માતા કેટલી મહાન છે, આ શબ્દો જે લોકો ઉચ્ચારી રહ્યા છે તેનાથી જ ખ્યાલ આવે છે કે હરિધામમાં જ્યારે હીરાબા પહોંચી ગયા છે ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પણ શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. રોકાઈ રહ્યા છે નાનકડા બ્રેક માટે. તો હવે બસ રહી ગઈ છે તો યાદો. હીરાબા સાથે ગુજારેલો એ સમય લોકો યાદ કરી રહ્યા છે, કોઈની સાથે સાંભળેલી એ વાતને યાદ કરી રહ્યા છે, કોઈએ કહેલી એ વાતને યાદ કરી રહ્યા છે. અને હીરાબા જ્યારે તેમના પરિવાર વિશે વાત કરતા, જ્યારે એ વાત કરતા કે તેમનો પરિવાર કઈ પરિસ્થિતિમાં હતો, સામાન્ય પરિવારમાં જન્મેલા
नरेंद्र मोदी अने हीराबाना संस्कारों थकी तेओ आगळ वध्या छे। अने आम पण कहेवाय छे के माता जे होय छे ए पहेली शिक्षक होय छे। तो हमेशा ज्यारे पण प्रधानमंत्री માતાનું નામ લેતા ત્યારે તેઓ ભાવુક થઈ જતા હતા અને આવો જે એક પ્રસંગ અમે આપને સંભળાવવા જઈ રહ્યા છે। મંથલી આપકી જો સેલરી મે સે કુછ આપ અપની માતાજી કો ભેજતે હૈ? એસા હૈ કે હમારી માતાજી ખુદ મુજે દેતી હૈ આજ ભી। અચ્છા, વો ભેજતી હૈ? આજ દેતી હૈ। જે દિન જબ ભી મિલે જાઉંગા તો સવા રૂપિયા વો પક્કા મેરે હાથ મે દેતી હી દેતી હૈ આજ ભી। અચ્છા, और वो हमसे कभी अपेक्षा नहीं करती, कभी अपेक्षा नहीं करती। अब जब हम छोटे थे तो हमारा गुजारा करने के लिए वे अड़ोस पड़ोस के घरों में बर्तन साफ करना, पानी भरना, मजदूरी करना, आप कल्पना कर सकते हैं कि एक मां ने अपने बच्चों को बड़ा करने के लिए। पर फिर भी जैसे मेरी मां मुझे कहता है, भाई तुम मेरे पीछे क्यों समय खराब करते हो और मैं यहां क्या करूंगी तुम्हारे साथ रह के? मैं अपना चली जाती हूं, मैं अपने पुराने गांव के जो लोग हैं कभी यहां मिलने आते तो बातें होती है, अपनी बातें होती, तुम्हारे साथ मैं क्या बात करूं? तो स्वाभाविक है किसी का मन मेरे साथ नहीं लगेगा। तीसरा, मैं भी समय नहीं देता। जितने दिन माँ यहाँ रही तो मैं अपनी शेड्यूल में ही लगा रहता था, तो एक आध बार साथ में खाना खा लेता था, फिर मुझे भी कोई पेन होता था कि मैं रात को 12 बजे आता हूँ तो माँ को दुख हो रहा है कि क्या कर रहा है। बहुत सामान्य परिवार में से कैसे गुजारा करना, हमारे पिताजी तो रहे नहीं है, माताजी है, 90 साल से भी ज़्यादा उम्र है, आज भी अपने सारे काम खुद करती हैं, सब कुछ काम खुद करती हैं, पढ़ी लिखी नहीं है, लेकिन टीवी के कारण उसका उनको समाचारों का पता रहता है, दुनिया क्या चल रही है, वरना कुछ पता नहीं था। अब जब हम छोटे थे तो हमारा गुजारा करने के लिए वे अड़ोस पड़ोस के घरों में बर्तन साफ करना, पानी भरना, मजदूरी करना, आप कल्पना कर सकते हैं कि एक माँ ने अपने बच्चों को बड़ा करने के लिए कितना कष्ट उठाया होगा। तो आ तो नरेंद्र मोदी ना शब्दों में માતાનું વર્ણન છે, પરંતુ તેમના ભાઈ પ્રહલાદ મોદી એ પણ જણાવ્યું હતું કે શા માટે મજબૂત હતા હીરાબા, તેને લઈને એક કિસ્સો ટાંક્યો હતો અને તેમણે કહ્યું હતું કે આ વડનગરની અસર છે કે આટલા સશક્ત રહ્યા છે। વડનગરમાં એક કૂવો હતો અને જેમાંથી બધા લોકો પાણી લાવીને ભોજન કરતા અને એ જ પાણીનું અસર હતી કે આટલા સશક્ત રહ્યા હતા। અને ઘરમાં આમ કહેવાય છે કે જે પાણી ચડ્યું હોય એવો જ તમારામાં અસર થાય અને એ જ અસર જોવા મળી। અડોસ પડોસ કે ઘરોમાં બર્તન સાફ કરના, पानी भरना, मजदूरी करना, आप कल्पना कर सकते हैं कि एक माँ ने
अपने बच्चों को बड़ा करने के लिए कितना कष्ट उठाया, अपना पूरा जीवन आहुत कर दिया, और उनकी प्रेरणा उनके आशीर्वाद न हमें शक्ति दे पर हमें सही रास्ते पर रखे, और वही माँ की सबसे बड़ी ताकत होती है। हर किसी के जीवन में माँ का बहुत बड़ा योगदान होता है।